हेलो फ्रेंड्स, आज आप यूनिट नंबर 3 के जे विद्युत रसायण आप भणता भणता गिब्स मुक्त ऊर्जा पर थी संतुलन अचळांक शोधवानुं त्यां सुधी आप आई चूक्या छे। तो एना माटे आपणे गिब्स मुक्त ऊर्जा डेल्टा जी ने पहेलामां पहेलुं समझवुं जरूरी छे। तो सौथी पहेला तमे डेल्टा जी गिब्स मुक्त ऊर्जा जे छे ए तमे 11th માં तो भणी चूक्या छो, बट छता पण अहीं थोड़ी वस्तु समझाई दऊं कि डेल्टा जी नो उपयोग शू छे, डेल्टा जी केम, एनी वेल्यू पर थी आपणे शू डिसाइड करी शकीए। तो डेल्टा जी नी पॉसिबल 3 वेल्यू होई शके, 0, पॉजिटिव और नेगेटिव, आपणे कोई पण नी एटली 3 वेल्यू डिसाइड करी शकीए। 0 होय, का तो पॉजिटिव होय, का तो नेगेटिव होय। तो आ जे डेल्टा जी छे बराबर गिब्स फ्री एनर्जी, गिब्स मुक्त ऊर्जा, एना मूल्यों पर थी आपणे नक्की करी शकीए कि आपेल प्रक्रियको A+B માંથી C+D નિપજ, આ બંનેમાંથી આ નિપજ મળશે કે નહીં મળે, આવું આપણે ચેક કરી શકીએ, અથવા પ્રક્રિયા એની જાતે થશે કે એની જાતે નહીં થાય, આ વસ્તુ આપણે આ 3 મૂલ્યો પરથી નક્કી કરી શકીએ। એના માટે આપણને ડેલ્ટા જી એ ઘણા ઇક્વેશન આપ્યા હતા, જેની અંદર ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, એના પછી ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT LN K, एना पछी डेल्टा जी इज इक्वल टू माइनस NF E0 सेल। चलो आ 3 इक्वेशन आपणे ख्याल छे तमने के डेल्टा जी गिब्स मुक्त ऊर्जा परथी आपणे आपेल रासायणिक प्रक्रिया थशे के नहीं थाय ए आपणे समझी शकीए, अथवा एनी जाते थशे के नहीं थाय। समझो जेवी रीते अहींया जो डेल्टा जी एन्थाल्पी, डेल्टा एच मीन्स एन्थाल्पी, डेल्टा एस मीन्स एन्ट्रोपी, टी मीन्स टेम्परेचर। तो आ इक्वेशननो यूज आपणे अहींया विद्युत रसायननी अंदर यूनिट नंबर 3 में करीशुं नहीं। तो एना पछीनो नेक्स्ट जे जो इक्वेशन डेल्टा जी इज इक्वल टू माइनस RT LN K, आनी अंदर के मीन संतुलन अचळांक, अने आपणे आगळ समजी चूक्या छे के संतुलन अचळांक कई रीते शोधी शकाय बराबर। अने नेक्स्ट सॉरी प्रीवियस विडियोनी अंदर मैं तमने ए ज समजाव्युं हतुं के संतुलन अचळांक के कई रीते शोधी शकाय। तो एना परथी तमे आ अहीं आपणे विद्युत रसायन माटे संतुलन अचळांक डेल्टा जी परथी शोधी शकीए, अथवा के परथी आपणे डेल्टा जी शोधी शकीए। एना पछी जो गिब्स मुक्त ऊर्जा माटे माइनस NFE0 सेल, N मीन्स इलेक्ट्रॉननी संख्या, शू हशे अहीं इलेक्ट्रॉननी संख्या, F मीन्स शू हशे आपणो फेरेडे अचळांक, केटलो आवे 96,500। एना पछी E0 सेल शू छे, तो तमने खबर छे प्रमाणित रिडक्शन पोटेन्शियल, प्रमाणित EMF નું મૂલ્ય છે બરાબર, પ્રમાણિત સ્ટાન્ડર્ડ કહેવાનો મતલબ જેની અંદર 1 bar પ્રેશર હોય, 1 molar કોન્સન્ટ્રેશન હોય, ફિક્સ હોય બધું, 298 કેલ્વિન તાપમાન હોય। તો ચલો E0 સેલ એ આપણે ખબર છે, અહીંયા આપણે કઈ રીતે યુઝ કરી શકીએ, E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ, આવી રીતે ઇક્વેશન થઈ જાય એનું E0 સેલનું। તો આ અહીંયા આપણે સમજી શકીએ છીએ કે યુનિટ નંબર 3માં વિદ્યુત રાસાયણિક કોષની અંદર આપણે જે રેડોક્સ રિએક્શન ભણીએ છીએ, રેડોક્સ પ્રક્રિયાઓ ભણીએ છીએ, એમાં ઓક્સિડેશન અને રિડક્શન થાય છે, કે જે ઓક્સિડેશન અને રિડક્શન માટે જો તમારે કોઈ પણ આપેલ પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન થતું હોય અને તમારે જાણવું હોય કે એ રિએક્શન એની જાતે થશે કે નહીં થાય, તો એના માટે ડેલ્ટા જી નું આ ઇક્વેશન લાગુ પાડવું પડે છે, જેને કહેવાય ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE0 સેલ। હવે આની અંદરથી ઘણી વખત ગુજસેટની અંદર અથવા બોર્ડની અંદર ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યા છે, તો ખાસ ધ્યાન રાખજો આ ટોપિકમાં તમને સમજાવવામાં શું આવે છે। અત્યાર સુધી મેં તમને ખાલી એટલું સમજાવ્યું કે ડેલ્ટા જીનો મતલબ શું છે, ગિબ્સ મુક્ત ઊર્જા પરથી આપણે નક્કી શું કરી શકીએ બરાબર। તો એના 3 મૂલ્યો હોય, જેમ મેં તમને કીધું ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ, માનો કે આપણને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ મળે છે અહીંયા 0, તો જો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 મળે એનો મતલબ આપેલી ઊર્જા મેળવેલી ઊર્જા બધું સેમ છે, તો કહેવાનો મતલબ આપેલ રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં હશે। કેવું હશે સંતુલનમાં, ઇટ મીન્સ A+B માંથી C+D, C+D માંથી A+B। તેવી જ રીતે માનો કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ મળે છે, પોઝિટિવ કેવું મળે છે, પોઝિટિવ ધન ધન મળે છે, સમજો, તો એનો મતલબ પ્રક્રિયા આપમેળે થશે નહીં, પ્રક્રિયા આપમેળે થશે નહીં। એના પછી વાત કરીએ આપણે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ વેલ્યુ મળે છે, ઋણ મૂલ્ય મળે છે, તો સમજવાનું પ્રક્રિયા આપમેળે થશે। ચલો ખબર પડી બધાને, તો ડેલ્ટા જી ના 3 મૂલ્યો પરથી તમે આ વસ્તુ ડિસાઇડ કરી શકો, જેમ કે મેં તમને કીધું ડેલ્ટા જી ગિબ્સ મુક્ત ઊર્જા એ 3 ઇક્વેશન આપ્યા, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ માઇનસ RT LN K માઇનસ NFE0 સેલ। અહીંયા આપણે રેડોક્સ પ્રક્રિયા જે ભણી રહ્યા છે, ઓક્સિડેશન અને રિડક્શન, એની અંદર આપણે E0 સેલનો ઉપયોગ કરી ચૂક્યા છે બરાબર। E0 સેલ મીન્સ ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ જાણીએ છીએ, તો જો ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ જાણતા હોય તો એ પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું આ ઇક્વેશન આપણે એપ્લાય
કરી શકીએ અથવા સંતુલન અચળાંક જાણતા હોય તો આ ઇક્વેશન આપણે એપ્લાય કરી શકીએ. ચલો હવે આગળ વધુ ચર્ચા કરીએ ડેલ્ટા જી વિશે. ઓકે, તો આગળ આપણે વાત કરીએ ડેલ્ટા જી વિશે, બરાબર. તો વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે સમજી ચૂક્યા છે કે ઝેડએન પ્લસ સીયુ પ્લસ ટુ પ્રતિવર્તી ઝેડએન પ્લસ ટુ પ્લસ ટુ, સોરી સીયુ, બરાબર. એટલે કે ઝેડએનનું ઓક્સિડેશન થઈ ઝેડએન પ્લસ ટુમાં રૂપાંતર પામે છે, સીયુ પ્લસ ટુનું રિડક્શન થઈ અને સીયુમાં રૂપાંતર પામે છે, કે જેની અંદર આપણને ખબર છે કે ઝેડએન બે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને સીયુ બે ઇલેક્ટ્રોન મેળવે છે, માટે એન ઇઝ ઇક્વલ ટુ આપણને મૂલ્ય મળે બે. તો આપણે આ રીતે ડેલ્ટા જી ઝીરો ફાઇન કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? માનો કે તમને એવું કહી દેવામાં આવે કે આપેલ વિદ્યુત રાસાયણિક કોષ માટે ઇએમએફનું મૂલ્ય, ઇએમએફનું મૂલ્ય અથવા વિદ્યુત રાસાયણિક કોષનું મૂલ્ય ગમે તે કંઈ બી આપેલું છે, તો એના પરથી તમે ડેલ્ટા જીનું મૂલ્ય શોધો, આવું પણ પૂછાય. અથવા ડેલ્ટા જીનું મૂલ્ય આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે આપ્યું હોય અને તમને ઇએમએફ ઇ ઝીરો સેલ બી ફાઇન કરવાનું પૂછાય, તો અહીંયા ધ્યાન રાખજો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ આપણા માટે શું હતું અહીંયા ઇક્વેશન, માઇનસ એનએફ ઇ ઝીરો સેલ. ચલો, ઇ ઝીરો સેલ મીન્સ ઇએમએફનું મૂલ્ય બતાવે છે આપણું પ્રમાણિત રિડક્શન, પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય છે, બરાબર. તો અહીંયા એન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન ટુ છે, એફ ઇઝ ઇક્વલ ટુ ફેરેડે કોન્સ્ટન્ટ છે, તો અહીંયા શું આવશે, માઇનસ ટુ ઇન્ટુ નાઇન સિક્સ ડબલ ફાઇવ, સોરી ફાઇવ ડબલ ઝીરો, અને ઇએમએફનું મૂલ્ય જે પણ આપણે આપ્યું હોય અહીંયા લખી શકીએ. ચલો, ખબર પડે છે બધાને, હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા. તો આ રીતે આપણે ડેલ્ટા જીને શોધી શકીએ, જે આપણે વિદ્યુત રાસાયણિક કોષ, સિમ્પલ રાસાયણિક કોષ માટે હું તમને વસ્તુ સમજાવી રહ્યો છું. આવું કોઈ પણ રાસાયણિક કોષ હોય તો તમે આ રીતે લખી શકો. હવે ચલો અહીંયા ધ્યાન રાખો, જો એન ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન વધતા જશે તો ડેલ્ટા જીનું મૂલ્ય કેવું મળતું જશે, વધુ ઋણ મળશે. કેવું મળશે? વધુ ઋણ. ઇટ મીન્સ રાસાયણિક પ્રક્રિયા ઝડપથી ફટાફટ થતી રહેશે. ખબર પડી બધાને? હવે એના પરથી મોસ્ટ આઈએમપી એમસીક્યુ કેવો પૂછાય છે, ખાસ ધ્યાન રાખતો, તો ઇ ઝીરો સેલ ઇએમએફ પરથી પૂછાય છે. સમજો, તમને એવું કહેવામાં આવે કોઈ આપેલ રાસાયણિક કોષ માટે એકાદ માર્ક્સમાં પૂછાય આ રીતે કે ઇએમએફ અથવા પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય ઋણ કંઈ પણ આપી દે તમને, માઇનસ ફોર પોઈન્ટ અથવા માઇનસ પોઈન્ટ વન ઝીરો છે, તો આપેલ રાસાયણિક પ્રક્રિયા એ આપમેળે થશે કે નહીં થાય. તો ઘણા વિદ્યાર્થી મિત્રો શું ભૂલ કરે છે, એ લોકો એવું જોવે છે કે ભાઈ આપણને ઋણ મૂલ્ય આપ્યું, ઇટ મીન્સ રાસાયણિક પ્રક્રિયા આપમાટે થશે, પણ એ ઋણ મૂલ્ય તમને ઇએમએફનું આપેલું છે, સમજણ પડે છે, ઇ ઝીરો સેલનું આપેલું છે, નહીં કે તમને ડેલ્ટા જીનું. તો તમે આ ઋણ મૂલ્ય ચલો આપેલ રકમમાં મૂકો તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન એફ, અહીંયા નેગેટિવ સાઇનવાળી કોઈ પણ વેલ્યુ આપણે લઈશું તો નેગેટિવ નેગેટિવ થઈ જશે પોઝિટિવ, ઇટ મીન્સ ડેલ્ટા જી કેવું મળ્યું આપણને, પોઝિટિવ. તો જ્યારે ઇએમએફ આપણને ઋણ મળશે, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આપણને ઋણ મળશે, ત્યારે 100% ડેલ્ટા જીનું મૂલ્ય પોઝિટિવ મળશે, અને જ્યારે ડેલ્ટા જીનું મૂલ્ય પોઝિટિવ મળશે તો રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે નહીં. ખબર પડી? અથવા તમને એવું કરો કહેવામાં આવે કે ઇએમએફનું મૂલ્ય કોઈ ધન મૂલ્ય આપી દે, પ્લસ 1.1 વોલ્ટ છે, ગમે તે કંઈ બી આપી દે, જો આટલું મૂલ્ય આવી રીતે આપી દે ને તમને એવું કે આપેલ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય, તો શું કહેવાય, આપેલ ઇએમએફનું મૂલ્ય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય પોઝિટિવ છે, એટલે પબ્લિક ફટાક દઈને વિચાર કરે ભાઈ હવે તો ના જ થાય રાસાયણિક પ્રક્રિયા આપમાળે, નહીં જ થાય. પણ ધ્યાન રાખો અહીંયા ઇએમએફ ઇ ઝીરો સેલનું મૂલ્ય આપણને પોઝિટિવ આપ્યું છે, તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ તો શું મળશે આપણનું, નેગેટિવ પોઝિટિવ શું થઈ જશે, પ્લસ માઇનસ આપણે માઇનસ, એટલે માઇનસ એનએફ, અહીંયા ગમે તે પોઝિટિવ વેલ્યુ ઇન્ક્રીઝ થશે, ઇટ મીન્સ અહીંયા ફાઇનલી ડેલ્ટા જીની નેગેટિવ વેલ્યુ ઇન્ક્રીઝ થશે. કેવી વેલ્યુ ઇન્ક્રીઝ થશે? નેગેટિવ, ઇટ મીન્સ ઋણ મૂલ્યમાં વધારો થશે, માટે આપેલ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે. એટલે ખાસ ધ્યાન રાખજો, આ એમસીક્યુ ઘણી વખત પૂછાઈ ચૂક્યો છે અને પૂછાય પણ છે, વારંવાર પૂછાય છે. તો તમને આવી રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપી હોય તો એના માટે ડેલ્ટા જીનું મૂલ્ય શોધતા પણ આવડતું હોવું જોઈએ, અને એના પરથી ઇએમએફ અથવા ડેલ્ટા જીના મૂલ્ય પરથી રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં થાય એ પણ તમને શોધતા આવડતું હોવું જોઈએ. ઓકે, ચલો, તો આ યુનિટ નંબર 3ની અંદર આપણો આ જે લેક્ચર હતો, આ જે વિડીયો હતો કે ભાઈ આની અંદર તમને ડેલ્ટા જી શું છે સમજાવવામાં આવ્યું. હવેના પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિદ્યુત પ્રવાહ વિશે અથવા ધાતુઓમાં, અર્ધધાતુઓમાં અથવા અધાતુઓમાં કઈ રીતે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અથવા દ્રાવણોમાં કઈ રીતે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એના વિશે આપણે સમજીશું. જો આ ચેનલમાં તમને કંઈ પણ ફાયદો થતો હોય, ઘણા બધા લોકો સ્ટુડન્ટ હજી એવા છે કે જેમાં 25% બતાવે છે કે જે લોકો વિડીયો જોવે તો છે પણ હજી સબસ્ક્રાઇબ નથી કર્યું, તો હું કહેવા માંગીશ જો તમને ભણવાનું ફાવતું હોય, એની અંદર ગમતું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો, જય હિન્દ, જય ભારત.